મને સખત મારી ક્રિયા મારું વર્તન એ ખૂંચ્યા હોય કરે છે તેનું કારણ છે. દાખલા તરીકે અપંગત થાય છે એમના પિતા નાનું દ્વાર પાછળ થા કુદરતી મારી પ્રકૃતિ પ્રમાણે એમને કઈ દવા આપવામાં એ સહજ લઈ લે છે. જયારે મારી જાગૃતિ આવે ત્યારે મને થાય કે આ જે કહેવાની રીત હતી એ વ્યવસ્થિત કે બરોબર નથી દાદાને જ્ઞાન તો મને પૂછ્યા કરે છે એ એ મેટરને કદાચ એને સહજ એ ભૂલી પણ જાય છે એનું વર્તન પણ ખબર પડે તેવી જે બેચર ફાઇલ છે કે જે મારા વર્તનથી મને ખોચ્યા કરે છે ને એમને તો સહજ એ બાજુ મૂકી એમાં મારે કેવી રીતે ડિલીટ કરું અંદર જે મને ખોચ્યા કરે છે મારો અવિશ્વર પાસે પ્રતિક્રમણ કરાવો. હરીશભાઈને છોટા રાખીને પ્રતિક્રમણ કરાવો ને હવે આપણે નોર્મલી શું સમજીએ છીએ કે મારા નિમિત્તે કોઈને દુઃખ થયું તો મેં પ્રતિક્રમણ કર્યું પણ હવે એને જે રીતે વ્યવહાર કે વાત કરી હોય હરિદંપતિ ઉત્તર બેઠકમાં છોડ તો હવે મારે જે પ્રતિક્રમણ કરવાનો વારો આવે એક્ઝેક્ટલી એ કઈ ડેપમાં કરવું ઘટે કે જે મને શાંતિ પડતા હોય. આમાં દરેકમાં પોતે હરીશભાઈને ઓળખી શકે પોતે શુદ્ધાત્મા થઈને હરીશભાઈને ઓળખે તો ખબર પડે કે આ કયા સાના આધારે આવું દુઃખ ઊંચ્યું અથવા તો પોતાને ઊંચ્યું. જેમ નક્કી થાય કે મારે ફાઇલ નંબર એક ને જ ઓળખવી છે તો છેક સુધી આ દાદાએ આપેલો પ્રકાશ પહોંચે છે એટલું દેખાય છે અને સાના આધારે પહોંચે છે એ પણ દેખાય તેવું છે. કારણ કે દાદાનો પ્રકાશ આપણે નક્કી કરીએ એટલે કે હરીશભાઈ પાસે ફાઇલ નંબર એક પાસે નક્કી કરાવડાવીએ વારંવાર આપણને ઓળખાય. કારણ કે અમુક ક્રિયા આપણી સહજ થઈ ગઈ છે. સહજ થઈ ગઈ છે એ સાના આધારે કહું છું કે અમુક જગ્યાએ આપણી અંદર એવી માન્યતા છે કે આવું હોય તો આવી જ રીતે વ્યવહાર થાય. હવે એ જે આપણી અંદર જ્ઞાન ફીતર છે કે આવું હોય તો આવી રીતે વ્યવહાર થાય એ દાદાના જ્ઞાન પ્રમાણે ના આવે. એમાં થાય શું કે એક બાજુ આપણી અંદર આ જ્ઞાન પૂર્વેનું લાવ્યા છે પુણ્યનો સ્ટોક છે એટલે જે જ્ઞાન લાવ્યા છો એ પુણ્ય એ સ્ટોક એ પુણ્યનો સ્ટોક એ જ્ઞાનની ક્રિયામાં વપરાય લઈ આવેલો જ્ઞાન પુણ્યનો સ્ટોક એમાં વપરાય. પણ દાદાએ આપેલું શુદ્ધાત્મા પદ એ જાગૃતિની સાથેનું પદ છે. પુણ્યથી બોલી જવાયું આપણે ધારવા પ્રમાણે ક્રિયા થઈ ગઈ પણ જાગૃતિ વાળો ભાગ એ પુણ્યના આધારે નથી તમારા નિશ્ચયના આધારે ચેતવે અને અંદર ખટકારા મારે
જેટલો નિશ્ચય પાકો એટલું અંદર પહોંચે અને ખબર પડે અને શક્તિ માંગીને જાય. કારણ કે જાગૃતિ જે ઉભી થઈ છે દાદાએ આપેલી ચેતવવાની એ આખી સ્વતંત્ર છે. અને ફાઇલ નંબર 1 થી જે કઈ ક્રિયા થાય છે એ વ્યવસ્થિત શક્તિના આધારે થાય છે. અને વ્યવસ્થિત શક્તિના આધારે ક્યાં સુધી થાય, તો કે જ્યાં સુધી તમારી પાસે સિલક બેલેન્સ પુણ્યની બેલેન્સ હોય ત્યાં સુધી વ્યવસ્થિત શક્તિ પણ તમને એમાં હેલ્પ કરે. એ થઈ ગયા પછી જે અત્યાર સુધી આપણે બધી વિધિ કરી, સત્સંગ સાંભળ્યો, નક્કી કર્યું કે નકામું નથી ગયું, એના લીધે અંદર પહોંચી. દાદા કહે ને કે ઊંઘમાં પણ આઈસ્ક્રીમ ખવડાવે તો પણ ખબર પડે, ઊંઘતો હોય ને મરચું ખવડાવે તોય ખબર પડે. એમ અજાણતાથી વિધિમાં બેઠા ભક્તિ કરી દાદાના ગુણગાન ગાયા, એનાય અંદર ફળ મળ્યા કરે અને એના લીધે પૂછે. બીજા કોઈને ખબર પડે ના પડે બાબા જોઈ રાખો, પોતાને ખબર પડે છે એ મેઇન અને ઇમ્પોર્ટન્ટ છે. કોઈ આવીને મને એમ કે તમારો વ્યવહાર મને પૂછ્યો તો મને થવું જોઈએ કે મને ન દેખાયો, આટલું બધું અંદર આવડાયું, સામે વાળાએ કહ્યું કે મારું પુણ્ય અને ઉપકાર છે કે કેવા તો આવ્યો, તો મને ના ખબર પડી. હવે કોઈને ના ખબર પડે, પોતાને ખબર પડે કે આ પૂછે છે. બહુ સરસ પૂછ્યું, તને ખબર પડી તો જાણી લે કે અહીંયા કઈ ગાંઠ મજબૂત છે. અભિપ્રાયની મજબૂત છે, હું જે સમજ્યો છું એ કરેક્ટ છે એ મજબૂત છે, અને એના લીધે આ વ્યવહાર થયો, ક્રિયા થઈ. તો જાણી લીધું, ઓળખાઈ ગયું, બસ બસ ઓળખાઈ ગયું ને, તો ચાલ ત્યારે આપણે દાદાને કહીએ, દાદા આવું થયું, આના લીધે ક્ષમા માંગુ છું અને મને શક્તિ આપો. માને મને મળેલી સત્તાનો દુરુપયોગ ના થવો જોઈએ, કારણ કે મને જે સત્તા મળી છે દાદા તે પુણ્યના આધારે છે, એટલે કે વ્યવસ્થિત શક્તિના આધારે છે, નહીં કે મારી પ્યોરિટીના આધારે. કારણ કે અત્યારે આ જગતમાં જે કઈ સત્તા છે એ પુણ્યનો જ પ્રતાપ છે. હવે પુણ્ય છે, સત્તા મળી છે, પણ સત્તાની જવાબદારી અને કિંમત ના જાણીએ તો પાછી ભૂલ થાય. અને એક સત્તા મળી છે પ્યોરિટીના આધારે, જે દાદા ભગવાનને મળી આ કાળમાં, કળિયુગમાં. કળિયુગમાં દાદા ભગવાનને બધા તીર્થંકરોએ સત્તા સોંપી દીધી, બધા દેવ દેવીઓએ સત્તા સોંપી દીધી. સાહેબ, એ સત્તાનો આટલો પણ દુરુપયોગ થયો નહીં, કારણ કે સત્તાનો રસ ચાખવાનો હતો ને, એટલે બધાએ આપી દીધી ને, બધા તીર્થંકરોએ આપી દીધી એમને સત્તા, કે આટલો રસ ચાખતા નથી. કોઈ વાત બોલ્યા પછી ખોટી પડે એ આખા જીવનમાં ક્યારેય બન્યું નથી.
અમારા ગયા પછી કોઈ તીર્થંકર ભગવાન પણ ચેતો ના મારી શકે. એ સત્તા કેવી? હવે અત્યારે સત્તા મળી છે, જેમ કે આપણે સામાન્ય વાત કરીએ હરીશભાઈ, કે તમે તે સામાન્ય વાત કરીએ કે મને વાણીની સત્તા મળી, એક સામાન્ય વાત. અત્યારે જે કઈ વ્યવહાર છે, વાણીની સત્તા મળી, જોવાની સત્તા મળી, સાંભળવાની સત્તા મળી, મારે પોતે નક્કી કરવાનું છે કે આ સત્તા ક્યાં અને કેવી વાપરો. જો એ વાપરવામાં ભૂલ થઈ અથવા એનો દુરુપયોગ થયો તો ચોક્કસ મને પાછી આવશે. અત્યારે જેટલા હિસાબ છે, જે કઈ હિસાબ છે, એ સત્તાનો દુરુપયોગ કરેલા હિસાબો છે. એટલે દાદા ભગવાન પાસે કુમારી હતી ને નાનપણથી, પાનનો ગલ્લો કરીશ પણ નોકરી ના કરું. કોઈનો રૂપિયો મારી પાસે આવી જાય એ તો ના જ બને, લેવાની દાનત તો નહીં પણ આવી જાય તો એ ના લો, પણ બીજા માટે ખર્ચી જાય. એમની આખી મળેલી સત્તા પોતાનું ભૂલનું ઉપરાણું લેવા માટે પણ ના વાપરી, કારણ કે પોતાની ભૂલનું ઉપરાણું લેવું એટલે સત્તાનો દુરુપયોગ થવો. એ પુણ્ય પોતાની જાતને પંપાળવા ને પોષવામાં વાપરે. આવા દાદા ભગવાન કેવા, આવીને જતા પણ ગયા કે અમે તો આટલા પૂરતા જ આવેલા છીએ. એટલે કહે ને કે હરીશભાઈ આપણાથી બધાથી ખૂંચે છે, કઈ પણ ખૂંચે છે, તો જાણવું કે આ ખૂંચ્યું તો સત્તાનો દુરુપયોગ થયો છે. કારણ કે જયારે દાદા કે ને કે દાદા ભગવાન કહેતા કે અમને બોલવાનું કે ત્યારે અમે બહુ જાગૃત હોય, કારણ કે બોલવામાં પૂરેપૂરો અહંકાર વપરાય. વાણી એ ખુલ્લો અહંકાર છે. આપણે ખૂંચ્યું તો આપણે જોઈ લેવાનું શું વાત છે, તમે ખૂંચ્યું આટલો બધો તું જાગૃત થયો, તે તો કોઈ પુરુષાર્થ માંડ્યો નથી, તો તમે આ ખૂંચીએ છે ને ખબર પડે છે કે કૃપાનું ફળ, દાદા ભગવાનની કૃપા. તો કે સામા આ શું પૂછે છે, શું કર્યું કે આ એવો આવું. બહુ સારી વાત છે, બહુ સારી, બહુ સરસ. કોઈને પૂછે કે ના પૂછે, મને પૂછે છે એ વાક્ય જ જાગૃતિનું છે. બહુ પૂછે, બહુ બધો વ્યવહાર પૂછે, બહુ બધો વ્યવહાર. હવે કેવા શું જોઈએ, તો કે લોકોનો વ્યવહાર જોઈને મને પૂછે છે, અને બીજી બાજુ જાગૃતિ શું કે ફાઇલ નંબર 1 નો વ્યવહાર જોઈને પૂછે છે. ફરક કેટલો સાહેબ, ફાઇલ નંબર 1 નો વ્યવહાર પૂછે છે, હા હું પૂછે છે દાદા ભગવાન મળ્યા, દાદા ભગવાન મળ્યા બે મોઢાની વાત, આગળ કઈક અને પાછળ કઈક વાનિમેશ
તારી ઓળખાણ તો તને નથી પડતી, કારણ કે આગળ કઈક વાત કરે કે પાછળ કઈક વાત કરે. શું ઇમેજ તો તૈયાર થઈને આવ્યો છે, કેવી રીતે ઓગળશે આ બધું? તો કે દાદા ભગવાન પાસે ખૂબ ખૂબ શક્તિમાં, બરોબર છે. જય સચ્ચિદાન દાદા ભગવાન ના હરિ જય જયકારો, સંત પુરુષોનો યોગ બળ, જગત ભરના સંત પુરુષોનો યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો યોગ બળ, સમસ્ત વિશ્વના જીવોનો કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, અને તેનું નિમિત્ત બનવાની, અને તેનું નિમિત્ત બનવાની, મોને પરમ શક્તિ આપો, મોને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, સમસ્ત વિશ્વના જીવો, સમસ્ત વિશ્વના જીવો, સુખ અને શાંતિ ને પામો, સુખ અને શાંતિ ને પામો, સમસ્ત વિશ્વના જીવો, સમસ્ત વિશ્વના જીવો, મોક્ષ ને પામો, મોક્ષ ને પામો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.